લટુડા મેડમ હાલો જાવું તારે હવે આવે છે એવું કઈ ચક્કર બકર આ એવી ખુરશી દેવાંગીને બેસવાની બે જામ બાર કાઢ્યા હતા આખો કબાટ એની સાઈડ નો બાર કાઢી લીધો અહીંયા આટલી થપ્પી હતી જો આટલા કપડા છે તો એમ કે મારી પાસે કપડા નથી કપડા લેવા કપડા આવે નથી જ ને બોલો તો આ બધા જૂના હે તો દઈ દેવા કોઈને વેચી દયા આ વેચી દઈ ને કરોડપતિ થઈ એટલા કપડા છે કઈ ખોલવો નથી હો આપણે આમાં થાકી ગયા હાલો તો આઈજે છે ને કદાચ આઈજે કે કાલે કદાચ કારેલા ને શાક નો પ્રોગ્રામ રાખશું તમે કમેન્ટ કરી બહુ બધા કે કારેલા ને શાક ખવડાવ કારેલા ને શાક નો ટ્રાય કરો ચાર પાંચ એટલે બહુ બધા જ કહેવાય ઘરના જ છે ઘરના બરના જીવ હોય કરી ને કમેન્ટ આવી છે એટલે આપણે એ કરવાનું થાય છે કારેલા ને શાક બનાવવાનું છે ને દેવાંગીને ખવડાવવાનું સાચો દુશ્મન ઘરના હોય એ કહાવત ખોટી છે ભાઈ હર કોઈ બોલો પેલા કારેલા નો પ્રોગ્રામ આજ નહીં તો કાલ કરશું તો આજ કઈક અલગ કરશું બ્લોગ માં બહેના રેજો દેવાંગી બનાવે રસોઈ રસ ને એવું તો હું નાઈ આવું ચાલો તો નાઈ લીધું અને હવે જાય છે જમવા માટે જો હાથમાં મેકબુક લઈ જાય છે હાલો હાલો જમવા હાલો હાલો મેડમ આની મને ખાવા માંડી ને સેમ ટુ યુ હજો તો આપવાય માંડી સ્ટોરી મૂકી દઈ અને અહીંયા જો દેવાંગી રેડી થાય છે તો અત્યારે ક્યાં જાય છે આપડે મંદિરે તો જઈએ છીએ ઇસ્કોન મંદિરે અને એની પહેલા જઈએ છીએ પાણીપુરી ખાવા માટે પહેલા અમે બહુ અહીંયા પાણીપુરી ખાતા પણ હમણાં ઓફિસનું કામ વધારે હોય એટલે વચ્ચે બ્રેક એટલો મળતો નથી તો હવે ખાવા નથી જતા જો આના તો મનમાં બાકી લાડવા ફૂટતા હજી ફૂટે કુછ ભી ના ફૂટતા એમ તમારે ફૂટતા તારે ફૂટતા હો હું તો પીજી માં રહેતી ત્યારે ફૂટતા કેમ કે ત્યાં ખાવાનું બહુ સારું ના હોય એટલે હવે કઈ નથી હા કઈ એક પીજી માં ખાવાનું સારું ના હોય તો બેન પણ ઇંગ્લેન્ડ પાણીપુરી ખાય બોલો જમવા માં રાતે કા હાલો કેટલી વાર હવે હજુ વિડીયો આવી ગયો હાલો સ્ટોરી મૂકી દે પેલા વોટ્સએપ માં ને ઇન્સ્ટા માં પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ તો બ્લોગ માં રહેજો હાલો સ્ટોરી બોરી મુકાઈ ગઈ હવે ડાયરેક્ટ જઈએ પાણીપુરી ખાવા માટે હાલો મેડમ ઓ મેડમ લટુડા મેડમ હાલો હાલો ક્યાં જાવ ઉભા થા પાણીપુરી ખાવા પહોંચી ગયા છે થોડી ઘણી પેટ પૂજા કરી લઈએ પછી જઈએ ઇસ્કોન મંદિર બાર ગરમી તો જો ગઈ હજી કેટલા છ આસપાસ થઈ ગયું છે એસી માં રહી ને જે માણસો એમને આવું જ હોય ગાઈસ વાઘા છે કૃષ્ણ ભગવાન ના શૂઝ મૂકી દીધા અને આ છે મંદિર ઓહો અહીં તો તપે હે આખી આ લીલું કાર્પેટ પાથર્યું છે હાલવા માટે ફાઉન્ટેન ચાલુ હતો એક વાર આવ્યા ત્યારે અત્યારે બંધ છે ના પેલું છે અહીંયા બધા અલગ અલગ ચલચિત્રો છે ડ્રો કરેલા કૃષ્ણ ભગવાન ના આ સાઈડ ભી છે અહીંયા ભી છે અહીંયા છે મંદિર બહુ બધી પબ્લિક છે અહીંયા હા તારે
દર્શન કરી લીધા હોય, તમે દર્શન કરી લીધા હશે. હવે અહીંયા સરસ બહુ લાગી, રસ પી લે. બસ પોપટ કહી રહ્યું કે ગન્ના નહીં હે, રસ પીવો તરસ ના પીવો. કાંઈ નહીં, હાલો આગળ જાય. બીજે પીને ખાલી કરી દીધી, રસ્તામાં ક્યાંક બીજે રસ પી લેશું. ચલો. A few minutes later. જો ગાઈસ, તરસ લાગી હતી તો તરસ લાગી હતી તો થમ્સ અપ, સોરી કોકા કોલા લીધી. નાસ્તો લેવા જવું હતું હજી એક દુકાને, રાતે કંઈક જાગીને ડેટિંગમાં તો નાસ્તાની જરૂર પડે. મેં કીધું નાસ્તો લઈ આવીને તરસ લાગી જાય, એટલે મેં અહીંથી સોડા લઈ લીધું. બરાબર, હાલો નાસ્તો લઈ ગઈ પછી ઘર ભેગા. A few minutes later. ગાઈસ ફટાફટ ઘરે તો આવી ગયા અને દેવાંગીને ભાઈ બહુ તરસ લાગી હતી સોડાથી ને છૂપાણી અને પાણી પીવું હતું. નાસ્તો લઈને આવી ગયા, અમુક થોડો ઘણો નાસ્તો એ બ્લોક શૂટ નથી થયો. જો આવીને ડાયરેક્ટ પાણી પીને હોય જ કંઈ. હવે આવે છે એવું કંઈ? ચક્કર બકર? અચ્છા આવા દે, ખોટી હો, હા ખોટી. હવે બરાબર લાગે ને, ગરમી જેવી જગ્યા સિંગલ. અમે બહુ બહાર જતા જ નથી, આખો દિવસ એસીમાં હોય ને બહાર. અત્યારે ગરમીમાં ગયા ને પાણીની બોટલ લેતા ભૂલી ગયા, એટલે આવું થયું. સારું હાલો, તો હવે ડાયરેક્ટ રાતે જમવામાં ડિનરમાં મળીએ. તો ગાઈસ અત્યારે ઝોમેટો કરી દીધા પીઝા, કેમ કે બહાર જવાની ઈચ્છા નહોતી. જો અંગી અત્યારે પીઝા ખોલે છે. ચલો ખોલો પીઝા. જો આ એવી ખુરચી દેવાંગીને બેસવાની બે જામાં કુછ ભી. સેવન ચીઝ પીઝા. તમને લોકોને યાદ હોય તો મેં કીધું હતું ક્યુ અને એના વ્લોગમાં કે છે ને પીઝા અને બર્ગર બે જ વસ્તુ ખાય છે. જો આજે મગાવ્યા ને પીઝા, આ વખતે તો કઈ મહિનો ઉપર થઈ ગયો પીઝો નથી ખાધો. બોલો તમે. અને જો સાથે સાથે અહીંયા પીસ ખાશો કે ગમે કાઢ લે. અને સાથે સાથે અહીંયા વ્લોગ ચાલુ કર્યો છે આદિત્ય ગોસ્વામીનો. કોણ કોણ એના વ્લોગ જોવે છે નીચે કમેન્ટ કરી દેજો. અમે ડેઈલી નથી જોતા એના, પણ આજે ચાલુ કરે અમુક ઇન્ટરેસ્ટિંગ હોય ત્યારે જોઈએ છીએ. તો ચાલો જમી લે મસ્ત પીઝા. અને આ બહારથી કોક ને પેપ્સી લઈ આવ્યા હતા બહાર ગયા હતા ત્યારે, કેમ કે ચાલો જમી લે ફટાફટ. તો ગાઈસ જો અત્યારે અહીંયા જમીને પાછો હવે આ કેરીનો પ્રોગ્રામ હાલે છે. જો કેરી ખાઈ છે, નાની આશાનો વિડીયો કોલ આવ્યો છે. હવે ચોટી ગયો ને અહીંયા પેગું એડિટિંગ હાલતું હતું, બ્લોગ એડિટિંગ એ કરું છું સાથે સાથે. ચાલો ખાઈ લે કેરી. જો આ ન્યાસાનો વિડીયો કોલ આવ્યો છે. રોજ મિસ કરે, રોજ યાદ કરે, રોજ વિડીયો કોલ કરે. અને અહીંયા અમારું એડિટિંગ ચાલે છે નેક્સ્ટ વ્લોગનું. ચાલો આ વિડીયોને એન્ડ કરીએ, કેમ કે એડિટિંગ કરીને સુઈ જશું. તો આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો કેવા વ્લોગ તમને ગમે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.